સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. અને તમે ઈચ્છો છો કે હું નકલી રાજકુમાર બની પૃથ્વીસિંહનું દિલ જીતી એની દીકરી જાનવી સાથે લગ્ન કરું, તમારી માટે બદલો લઉં એમ જ ને? મને ખાતરી હતી કે મારે તને આ બધું સમજાવવું નહીં જ પડે. ચલો એકવાર માની લઉં કે મારે તમને તમારો બદલો લેવામાં મદદ કરવાની છે, પણ એની માટે એક માસૂમ છોકરીની જિંદગી શા માટે હું બગાડું? હું શા માટે ખોટું બોલું? હું શા માટે એને છેતરું? તું ન તો એને જિંદગી બરબાદ કરી રહ્યો છે, ન તું એને છેતરી રહ્યો છે. હું સમજ્યો નહીં. જાનવી લંડનમાં જ ભણી ગણીને મોટી થઈ છે. એની કોઈ ઈચ્છા નથી કે ભારતમાં આવીને લગ્ન કરે, પણ એના બાપ પૃથ્વીસિંહનું મન રાખવા માટે ભારત આવીને સ્વયંવર કરવાની છે. એ એવા યુવરાજને પસંદ કરવાની છે જે માત્ર કાગળ ઉપર એનો પતિ હોય. એ ધારે ત્યારે એને છૂટાછેડા આપી શકે છે. અને હું એવો જ યુવરાજ છું, એ વાતની એને ખાતરી આપી મારે એનું દિલ જીતી લેવાનું છે. અને એક વાર જો એ માની જાય તો પછી તારે પૃથ્વીસિંહ પાસે કન્યાદાનમાં માનગઢનો રાજમહેલ માંગી લેવાનો. એક વાર માનગઢનો રાજમહેલ આપણા હાથમાં આવી જાય પછી પૃથ્વીસિંહ સામે હું નકલી રાજકુમાર બનીને ઉભો રહું ત્યારે અસલી રાજા રાણી એટલે મારા મા બાપ લાવવા ક્યાંથી? તારા અસલી રાજા રાણી મા બાપ મારી પાસે છે. ચાલ. Come on, Surya. Come in. Udham Singh. અરે પડી જશો તમે આમ ભરો. વર્ષોથી તમે મારે ત્યાં પડિયા પાથરિયા રહો છો. ક્યારે તમારી સેવામાં કોઈ કમી આવી છે? નહીં, નહીં. આને ઓળખ્યો? આ મારો વર્ષો પહેલાનો ખોઈ ગયેલો પુત્ર યુવરાજ આદિત્ય છે. ગુડ. મહારાણી શાંતિ દેવી ઉભા થશો અને આમને ઓળખો. આ તો મારો વર્ષો પહેલાનો ખોવાઈ ગયેલો યુવરાજ આદિત્ય છે. આજે પાછો મળી ગયો. હવે હું એને કોઈ દી મારાથી અલગ નહીં થવા દઉં. આને તો હું ધૂમધામથી પરણાવીશ. ઓહ સોરી, હું આમની ઓળખાણ આપવાનું ભૂલી ગયો. આ છે મહારાણી શાંતિ દેવી. 21 પાનાની રમી રમી રમીને બધું રમી નાખ્યું. અને આ છે જનકપુરના મહારાજા ઉધમસિંહ. દુનિયાની એક પણ ખરાબ આદત એવી નહીં હોય જેમની એમને ટેવ ન હોય. દુનિયાના તમામ ગંદા શોખ પૂરા કરવામાં તેઓ પૂરા થઈ ગયા. અને વર્ષોથી મારે ત્યાં આખે આખા ગીરવી છે. અને હવે તો તું એને ગીરવી રાજા કે બરબાદ બાદશાહ પણ કહી શકે છે. અને હવે મારે યુવરાજ આદિત્ય બનીને રાજકુમારી જાનવી સુધી પહોંચવાનું છે, રાઈટ? પૃથ્વીસિંહ સુધી પણ. ચલો માની લો કે હું રાજકુમારી જાનવી સુધી પહોંચી ગયો અને પૃથ્વીસિંહ સુધી પણ મારાથી આ કામ ના થયું તો? જે માણસો હારવાની બીકે લડતા નથી એમને કાયર કહેવાય છે. તો હરીશ તો અફસોસ થશે પણ દુઃખ નહીં થાય. અરે કોઈક તો લડ્યો. અને હા, આ તો ખેલ છે, આમાં હાર પણ થાય. હારીશ તો સમજીશ કે દુશ્મન ભારી, અને જીતીશ તો આપણે ભારી. અને હા સૂર્યા, થોડા દિવસ પછી આ જ જગ્યા પર રાજકુમારી જાનવીનો સ્વયંવર થવાનો છે. એટલે આજ પછી કામ પૂરું થાય ત્યાં સુધી ન હું તને મળીશ ન ફોન કરીશ. પણ હા, મારા માણસોની નજર 24 કલાક તારી ઉપર રહેશે.
તારી વફાદારી ઉપર મને શક નથી, પરંતુ પૃથ્વીસિંહ ખૂબ ચાલાક છે, ખૂબ હોશિયાર છે. એને જરાક પણ શક પડ્યો તો તમને બધાને એ ભારે તકલીફમાં મૂકી દેશે. એટલે ઓકે ભાઈ સૂર્યા, સોરી આદિત્ય, ઓ સોરી યુવરાજ આદિત્ય, હવે કામ પૂરું થશે પછી જ આપણે મળશું. આદિત્ય, 1000 રૂપિયો ઉધાર આપીશ પ્લીઝ, હું તને પાછા આપી દઈશ. ક્યાં ફસી ગયો? મારી ગાડી ક્યાં છે? મેડમ, તમારે અત્યારે ક્યાં જવું છે? મારે રખડવા જવું છે. એની પ્રોબ્લેમ? મેડમ, અત્યારે બધા યુવરાજ સ્વયંવર માટે રાહ જોઈ રહ્યા છે. તો પપ્પાને કહી દો, સ્વયંવર પતી ગયું, મને એમનો એક પણ નમૂનો બિલકુલ પસંદ નથી. ઓકે. મહારાજે લાઈવ વિડિયો કોન્ફરન્સ રાખી છે. ઓકે. પપ્પાએ વિડિયો કોન્ફરન્સ રાખી છે એમ જ ને? ચલો તો પપ્પાને લાઈવ સ્વયંવર બતાવીએ. ફોલો મી. એડીસી, આઈ એમ ફેડ અપ નાઉ. આ આવા યુવરાજો લાવ્યા છો તમે મારા સ્વયંવર માટે? પ્લીઝ લીવ મી અલોન. આ કોણ છે? આ ચાર યુવરાજ છે, મહારાજે એમને પસંદ કર્યા છે. આ આપણી સાથે માનગઢ આવશે, એમાંથી એકને તમારે પસંદ કરવાનું છે. આમાંથી એકને હું પસંદ કરીશ અને આમને હું મારી સાથે માનગઢ લઈ જઈશ એમ. આ નમૂનાઓને ક્ષમા કરજો રાજકુમારી, પણ આ અમારું અપમાન છે. અમે પણ યુવરાજ છીએ અને અમે અહીંયા મહારાજ શ્રીના આમંત્રણ ઉપર આવ્યા છીએ. શું કહ્યું તમે અમને? નમૂના? તો હું યુવરાજ યોગેશ્વર, યોગ વિદ્યામાં મહારથી. વોટ ઇઝ યોગ? પ્લીઝ. ધીસ ઇઝ યોગ. પ્લીઝ. હું યુવરાજ રૂપેશ્વર, સૌથી દેખાવડો અને બ્યુટીફુલ હેન્ડસમ યુવરાજ. મારા જેવો દેખાવડો આખી દુનિયામાં બીજું કોઈ નથી. તમે એક દેખાવડા યુવરાજ સાથે લગ્ન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરશો. યુવરાજ નાગેશ્વર, તલવારબાજીમાં શુરવીર, જો તમે મારી સાથે લગ્ન કરશો તો કોઈ પણ શત્રુ તમારી સામે આંખ ઊંચી કરીને નહીં જુએ, અને જોશે તો મારી તલવાર અને એનું માથું. અને એની પાસે ગન હશે તો? યુવરાજ અભિમન્યુ, કોઈનું ના માન્યું, મહેલ ગીરવે, સંપત્તિ બોતલમાં, મને વિવાહમાં રસ નથી, પિતાને પીવામાં રસ નથી. એમણે સ્વયંવરમાં મોકલ્યો. સ્વયંવરમાં સવાર સાંજ મફત, એટલે આપણે પહોંચી ગયા. તમે પેગ પીશો? ચાલ સુઈ જા. આ પાઘડી ને ક્યાં સુવડાવું? આ પાઘડી, આ બૂટ, આખો દિવસ પગમાં નાચી નાચીને થાકી ગયો રે. હવે આ પગડી, પગડી શરણો તાજ,
સરનો તાજ નહીં, ભોજ નહીં તાજ. તને પહેરાવતા શીખડાવો. હા ભાઈ મુંડી. એકદમ જમેલી રાજકુમાર લાગે છે. દુશ્મન દુશ્મન નો દુશ્મન દોસ્ત દોસ્ત. ઓકે ભાઈ પગડી બરાબર સુઈ જા બગા. હવે તું પણ આરામ કર અને હું પણ આરામ કરીશ. બેન વાળા 25,000, ફટાકડા વાળા 15,000, ભાડુતી જાને 25,000, સાફા વાળા 10,000, આ બધું મળીને 1,00,000 રૂપિયાનું કરી નાખ્યું મારું. દોસ્ત એને નહીં છોડું, બરબાદ કરી નાખીશ. એટલે આ બધું ભાડુતી હતું? તો શું મારા સગા વાળા હતા ગુંગણી ના? તું એને બરબાદ કરવા માંગે છે ને? યસ. તો અમે બધા તારી સાથે છીએ. હા હા અમે બધા તારી સાથે છીએ. જેની પાસે પૈસા એની સાથે હું, અને જે મારી સાથે હોય એની સાથે રાજકુમારી હોય. એ ભાઈ એક કામ કર, તું મારા રૂમમાં આવી જા, તને ત્યાં પૈસા અમે આપીએ છીએ. અચ્છા પૈસા તમે મને આપશો? ઠીક છે, તમે બધા રૂમમાં જઈ અને પૈસા ગણો, હું જરા મારું કામ પતાવીને આવું છું. ઓકે ભાઈ તું તારું કામ પતાવ, અમે અમારું કામ પતાવીએ છીએ. ઠીક છે ચાલે ભાઈ ચાલ. હું યોગી છું, ભોગી નહીં. ચાલ હટ દૂર રોગી. ગિલ્લી ડંડા ગિલ્લી ગિલ્લી. અરે અરે બેન, હેન્ડસમ કરવાનું નથી કીધું તમને? માટલું પડી ગયું છે મુઆ. પૂતળા બોલે છે, બોલ બોલ કરે છે, પણ આ પૂતળું નહીં બોલે એટલે નહીં બોલે. જોરદાર પૂતળું. એ જુનિયર. અરે ભાઈ તમે જો મારી માટે. આ તો દુશ્મન માટે છે, દુશ્મન દુશ્મન માટે. સમજી ગયો? Sting, sting operation. Okay, yes. અને હિરોઈન બનવું છે, બનવું છે ને? મારો રોલ શું છે? રોલ રોલ રિપોર્ટર નું છે, રિપોર્ટર. સ્ટિંગ ઓપરેશન વાળી પિક્ચર હાઉસફુલ ટુ સુપરસ્ટાર બનવું છે ને? એ જુનિયર. અને હિરોઈન બનાવી છે, મોટી હિરોઈન બનાવી છે, એકદમ મોટી હિરોઈન બનાવી છે. પ્રીતમ. એ દૂર દૂર રે. પ્રીતમ યોગ બ્રશ થઈ જશે, દૂર રે. પ્રીતમ યોગ પૂરો થયો, મારો પ્રેમ યોગ શરૂ થયો. પ્રીતમ કોનો? મારો. ક્યારથી? જન્મોજન્મ થી. લે મને જ ખબર નથી. ચાલો સારું, હવે આપણો પ્રેમયોગ શરૂ કરીએ.
એ ભાઈ આ શું કરી રહ્યો છે? હું તો પૂછવા આવ્યો તો આ કેમેરો તમારો છે? અચ્છા કેમેરો આપવા આવ્યો છે? અમારો નથી. હા ભાઈ શૂટિંગ નથી કરતો ને. જા ભાઈ જેનો હોય એને આપ્યા. ઓકે ઓકે આ શું દેખાયું ગ્લાસ? અરે મારા ખ્યાલથી આ સ્વયંવર મેં રાખ્યું છે અને હું નક્કી કરવાની છું કે હું આમાંથી કોને પસંદ કરીશ. અને એક તું છે જે બેન્ડ બાજા બારાત લઈને આવી ગયો. તું શું સમજે છે હું તને પસંદ કરીશ? સમજતો નથી મેડમ. પૂરેપૂરો ભરોસો છે કે તું મને જ પસંદ કરીશ. એટલે તો બેન્ડ વાળાને મેં પેકઅપ નથી આપ્યું. હે લાલ ટોપી, પોતાની જાત પર આટલો ભરોસો ક્યાંથી લાવ્યો? આટલી સુંદરતા, આ સુંદરતા ક્યાંથી લાવી? આ મારા સવાલનો જવાબ નથી મેડમ. જ્યારે સવાલ પોતે જવાબ હોય ત્યારે સવાલ સવાલ નથી રહેતો. અને હા, તારા મનના સવાલોના ઘણા જવાબ મારી પાસે છે. જોઈતા હોય તો સાંજે મ્યુઝિયમમાં હું તારી રાહ જોઈશ. ફાલો ચાલુ આઈટમ લાગે છે, પણ જાનવી તારે શું? તારી માટે તો કામનો લાગે છે અને સહન કરવો પડશે, પણ પપ્પાથી તો જાન છૂટશે. વાહ જાનવી વાહ, મળી ગઈ તારા પ્રોબ્લેમની ચાવી. આફ્ટર યુ. Come baby, I'll show you something interesting. Watch this. પક્કા સમજો? ચાલુ આઈટમ. આઈ મીન તો ક્યા ખ્યાલ હે આપકા? એટલે કે શું નક્કી કર્યું? પહેલા હું તને કંઈક બતાવવા માંગુ છું, પછી તું જાતે જ સમજી જઈશ કે મેં શું નક્કી કર્યું છે. વોચ ઇટ. હે જુનિયર, અને હિરોઈન બનાવી છે, મોટી હિરોઈન બનાવી છે, એકદમ મોટી હિરોઈન બનાવી છે, સ્ટિંગ ઓપરેશન વાળી. વેલ, સમજાણું નહીં કે તમે શું નક્કી કર્યું? સમજાવું એ જ કે તું સ્માર્ટ નથી, ઓવર સ્માર્ટ છે નક્કી ને. એટલે કે તું શેર ઉપર સવા શેર નક્કી? ના, સવા શેરની. એક્સક્યુઝ મી મેડમ, મને ખબર છે તને ઇન્ડિયા કે ઇન્ડિયાના લોકો પસંદ નથી, પણ તારા પપ્પાની જીદના લીધે તું અહીંયા ઇન્ડિયા આવી છે. તું અહીંયા ખાલી ટાઈમ પાસ કરવા આવી છે, રાઈટ? ઓહો. અને જો તું ચાહે તો હું તારો એક
ટાઈમ પાસ પતિ બનવા તૈયાર છું, પણ હા, ખાલી ટાઈમ પાસ પતિ. વેલ, તો કેવી રીતે બનીશ તું મારો એક ટાઈમ પાસ પતિ? ફોલો મી. ગુડ શોટ. તારા પપ્પા અને આખી દુનિયાની આંખ સામે તું મને પસંદ કરીશ. ગાંડો થઈ ગયો છે. જો હું તને પસંદ કરીશ ને તો એ તરત જ આપણા લગ્ન કરાવી દેશે. તો શું ફરક પડે છે? એમની ખુશી માટે આપણે એક વાર લગ્ન કરી લઈશું, પણ આપણે અંદર અંદર તો ખાલી લગ્નનું નાટક કરીશું. હું કઈ સમજી નહીં. સમજાવ. એક વાર આપણે બધાની આંખ સામે સાત ફેરા ફરીશું, પછી આપણે ફરી જશું. એટલે કે તું તારી જિંદગી જીવજે અને હું મારી. કોઈ એકબીજાની જિંદગીમાં દખલ નહીં કરે. વેલ, અને હું જ્યારે ધારું ત્યારે આપણે ડિવોર્સ લઈ લઈશું. એટલે કે છૂટા છેડા તલાક. ડન. વેલ ડન. નમસ્તે લંડન. નમસ્તે ઇન્ડિયા. માય ટર્ન, માય શોટ. મેં તમને કેટલી વાર સમજાવ્યું, તમને સમજાયું નહીં. હું બાય ફ્લાઇટ માનગઢ નહીં જાઉં, હું બાય રોડ જ માનગઢ જઈશ. આદિત્ય, કેન આઈ હેવ અ પ્લેઝર? યોર કાર પ્લીઝ. ઓફ કોર્સ મેડમ જાનવી. થેન્ક યુ. પણ મેડમ, બાય રોડ માનગઢ પહોંચતા તો બે દિવસ થશે. મારે તો ત્યાં જઈને બધી તૈયારી કરવાની છે. તો બે દિવસ તમારી સાથે કોણ રહેશે? તમે પપ્પાના એડીસી છો. મારા નહીં. મારા એડીસી આજથી મિસ્ટર ચુન્નીલાલ ગુગરો છે. થેન્ક યુ મેડમ. મિસ્ટર ચુન્નીલાલ. જી મેમ. તમે પેલી ખટારા જીપમાં આ ચારી ચાર યુવરાજને ભરી અમારી ગાડીને ફોલો કરો. અરે એવું તો થોડી ચાલતું હશે હે? તમારે અમના હાથે? અરે કદાપી ના દેવાય. તમારે તો છે ને અમારી ગાડીમાં અમારી હાથે આવવું પડે. પડી એમ દેન. તો તમે મારા એડીસી નથી. સોરી મેડમ. આદિત્ય. યા. હેડો. This is an Indian petrol pump. What's this? This? Mela, Mela. Mela? Huh, Mela. Giant wheel, chuck doll. English ma, fair. Fair? મારે જવું છે. જવું છે? ઓકે, ચલો. Here we go. Mela ma, jamela. અરે મેડમજી, આ અમિતાભ બચ્ચન નથી, આ તો અમારા કૃષ્ણા મેળાના મોરબી ના કલાકાર છે. ઓકે, વોટ ઇઝ ધીસ? What is bhang? You want to know what is bhang? Yeah. Bam 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 lahri bam 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 lahri bam 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 lahri bam bole. Ah.
Hey madam, can you give me some idea? આપણે અહીંયા શું કામ ઉભા રહ્યા છે? હા આદિત્ય, આ જગ્યા કેટલી સરસ છે. અહીંયા તો બધી જગ્યા સરસ છે. એટલે તું બધી જગ્યાએ સાઇટસીંગ કરાવીને જ લઈ જઈશ? ના આદિત્ય, આ જગ્યા કઈ અલગ છે. મને એવું લાગે છે કે હું અહીંયા આવી ચૂકી છું તારી સાથે. તને યાદ છે? મારી સાથે? તારે ઉભા ઉભા યાદ કરવું હોય તો કર. મને તો બસ એટલું જ યાદ છે કે મહારાજ પૃથ્વીસિંહ માનગઢ પહોંચે એ પહેલા આપણે માનગઢ પહોંચવાનું છે. ઓય મેડમ ચલે, ચલો હું જાઉં છું. શિટ. નમસ્કાર મહારાજ, અમારી ગાડી બગડી ગઈ છે. અહીંયા આસપાસ કોઈ મોટર ગેરેજ છે? માબૂટ ભવાની વર્ષોથી તમારી અહીં આવવાની રાહ જોઈ રહ્યા છે. અમારી? હા, તમારી ગાડી બગડી નથી. જય માબૂટ ભવાની, જય માબૂટ ભવાની, જય માબૂટ. હવે આવ્યા છો તો મારીના દર્શન કરીને પ્રસાદ લઈને જજો બેટા સૂરજ, બેટા રાજવી. મારું નામ સૂરજ નહીં, આદિત્ય છે. અને મારું નામ રાજવી નથી, જાનવી છે. આ નામ તમારા આ જન્મના છે, પણ તમારા ગયા ભવના નામ હતા સૂરજ અને રાજવી. સૂરજ આજો. પૂજારી બાબા, બની શકે છે કે મારો અને સૂરજનો ચહેરો મળતો આવે છે, પણ એનો અર્થ એ નથી કે આ મારો અવતાર સૂરજનો પુનર્જન્મ છે. અને આ રાજવી અને જાનવીનો ચહેરો ક્યાં મળે છે? મને તારી વાત સાચી લાગે છે. આની પાછળ એક બહુ મોટી કથા છે. જે કથા હું તમને આજે કહીશ તો તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો. પણ હા, માબૂટ ભવાની તમને ત્રણ પરચા આપશે, ત્રણ પરચા. ત્યારબાદ બેટા સુરત, તું અને રાજવી અહીં ફરી પાછા આવશો. હું અને માબૂટ ભવાની તમારા અહીં પાછા આવવાની રાહ જોશું. કલ્યાણ વસ્તુ, કલ્યાણ વસ્તુ. જાનવી, મેં આવી ચમત્કારી વાત પહેલી વાર સાંભળી. તું
તો વિદેશમાં ભણી ગણીને મોટી થઈ છે, તું આવી વાતમાં વિશ્વાસ કરે છે જે પૂજારી બાપાએ કીધી? હા, મને એમની વાત પર વિશ્વાસ છે, અને એમને કીધેલા 3 પચ્ચા જો સાચા થયા ને તો હું અહીંયા ચોક્કસ પાછી આવીશ, જરૂર આવીશ. ચડીલાલ ઘોઘરો, એડીસી, અમે પણ યુવરાજ છીએ. મહેમાન ઘરમાં હમણાં જ ઉતારો કરી આપું છું, તો ઉભા શું છો? જાઓ, ચાલો યુવરાજ. અને આવી ઉતરેલી જગ્યાએ ઉતારો આપવાનો? અરે આ રાજકુમાર છે, રાજકુમારો, કોઈ લલ્લુ પંજુ આઈટમો નથી.